हेलो फ्रेंड्स, आगर आपने एक सरस मजाना वीडियो जोया हता ने, तेमा आपने सरस मजानी एक्टिविटी करेली हती, सरस मजानी स्टोरी सांभळेली हती। आजे आपने ईवीएस नो सेकंड चैप्टर ईयर्स टू ईयर तेना विषे आपने सीखीशुं। पण ते पहेला आपने एक सरस मजानी गेम रमीशुं। તમને ગેમ રમવાનું ગમે છે ને? તો ચાલો આપણે સરસ મજાની ગેમ રમીશું। ગેમમાં આપણે તમને ટીચર્સ ડિફરન્ટ ટાઈપના સાઉન્ડ સંભળાવશે, બરાબર? તો તમારે એ શાંતિથી એ સાઉન્ડને સાંભળવાના છે। જો તમે સાંભળશો શાંતિથી, તો જ તમને સાઉન્ડ શેનો છે તે તમને ખબર પડશે। ટીચર તમને ત્રણ વસ્તુનો સાઉન્ડ સંભળાવશે, કોઈ પણ થ્રી વસ્તુ હશે, બરાબર? તે તમારે સાંભળવાનું છે, પછી આપણે જોઈશું તે થ્રી વસ્તુ કઈ છે, બરાબર? તો ચાલો હું તમને સાઉન્ડ સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો। ટીચરે તમને થ્રી વસ્તુનો સાઉન્ડ સંભળાવ્યો, બરાબર? તમે બધાએ સાઉન્ડ સાંભળો, હાને? હવે આપણે ફર્સ્ટ કઈ વસ્તુનો સાઉન્ડ હતો તે હવે આપણે જોઈશું। ફર્સ્ટ વસ્તુ હતી ડસ્ટર। તમે પણ કંઈક આવું વિચાર્યું હતું કે ફર્સ્ટ વસ્તુ કઈ હતી? ડસ્ટર હતી। તમે જે આ સાઉન્ડ સાંભળો તે શેનો હતો? દસ્તરનો। ઓકે, ચલો સેકન્ડ કઈ વસ્તુનો સાઉન્ડ હતો? ઓકે, સેકન્ડ હતું સ્પૂન। શું હતું? સ્પૂન એટલે ચમચી। તમે સાંભળો ને સાઉન્ડ, કેવો અવાજ આવતો હતો? ઓકે, થર્ડ વસ્તુ હતી ઘંટી। તમે આજુબાજુ તમે મંદિરોમાં આરતી થતી હશે તો તમે આવો કઈ સાઉન્ડ સાંભળો હશે, સાંભળો છે ને? તો થર્ડ વસ્તુ હતી ઘંટી। તો તમે જોયું ને કે તમે પણ કઈક આવું જ વિચાર્યું હશે કે આવો જ કઈ સાઉન્ડ હતો ને? ફર્સ્ટ હતો દસ્તર, સ્પૂન અને ઘંટી। આગળ આપણે ડિફરન્ટ ટાઈપના સાઉન્ડ સાંભળ્યા, બરાબર? હવે મને કેવું કે જે સાઉન્ડ તમે સાંભળ્યા તમે શેના વડે સાંભળ્યા? ઇયર્સ વડે। ઓકે, બરાબર, ઇયર્સ એ લિસન, સાંભળવાનું કામ કરે છે। ઇયર્સ એ આપણી સેન્સ ઓર્ગન્સ એટલે પાંચ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયોમાંથી ઇયર્સ એ આપણી એક એક પાર્ટ છે, બરાબર? તો આપણે તેના વિશે શીખીશું કે ઇયર્સ તમે જોવો છો, આપણે માનવના ઇયર્સ એક સરખા હોય છે પણ એનિમલ્સના ઇયર્સ ડિફરન્ટ ટાઈપના હોય છે। તમે જોયા હશે એલિફન્ટના આવા એકદમ બિગ ઇયર્સ હોય છે, બરાબર? ડિયરના, બફેલોના, બધાના ઇયર્સ ડિફરન્ટ ટાઈપના હોય છે પણ આપણા માનવીઓના ઇયર્સ એક સરખા હોય છે। તમે જોવો છો, તમે બહારથી તમને ઇયર્સ આવા દેખાય છે, તમે અંદરથી જોયું છે તમારું ઇયર્સ કેવું હોય છે, એની રચના કેવી બનાવેલી હોય છે? નથી જોયું? તો ચાલો આપણે તે જોઈએ અને સમજીએ કે આપણી અંદરની ઇયર્સની રચના કેવી છે। જો તમે પિક્ચરમાં જો કે ઇયર્સની અંદરની રચના કેવી હોય છે તેના વિશે આપણે જાણવાનું છે। આપણે કેવી રીતે સાંભળીએ છીએ? આપણે એક અતિ સંવેદન સાધન છે જેને ઇયર એટલે કર્ણ કહેવાય છે, તેની મદદથી લિસન આપણે સાંભળી શકીએ છીએ। આપણો જે બહારનો પાર્ટ છે એને આઉટર ઇયર પણ કહેવાય છે, તે આપણી આજુબાજુનો જે સાઉન્ડ છે એને એકત્રિત કરીને તે કર્ણ નલિકામાં એટલે ઇયર કેનલ, કર્ણ નલિકા એટલે એને શું કહેવાય છે? ઇયર કેનલ, ને કેનલને શું કહેવાય છે? એક ટાઈપનું ભૂંગરું છે। તો પિક્ચરમાં જો ઇયરની અંદર તમને દેખાય છે કેનલ જેવું, ભૂંગરા ટાઈપ જેવું,
બરાબર, એને કર્ણનલિકા પણ કહેવાય છે. તે ઇયર કેનલમાં પસાર થાય છે અને આપણે તે ઇયર કેનલમાં એક છેડે એક પાત્રો ઇયર ડ્રમ્સ, ઇયર ડ્રમ એટલે પાત્રો પડદો હોય છે, એ પાત્રા પડદા પર અથડાતા ત્યારે વાઇબ્રેટ થાય છે અને ત્યારે આપણને ડિફરન્ટ ટાઈપ્સના સાઉન્ડ સંભળાય છે. અને ઇયર્સમાં મિડલમાં 3 બોન્ડ્સ હોય છે. બોન્ડ્સ એટલે હાડકા. ફર્સ્ટ હેમર, હથોડી, એનવિલ, એરન, સ્ટ્રીપ, પેગડું, આ 3 ટાઈપના હાડકા હોય છે અને તે કંપનોમાં વધારો કરે છે. જોઈને ઇયરની અંદરની રચના કેવી હોય છે. આગળ આપણે ઇયર્સની અંદરની રચના આપણે જોઈ, બરાબર. હવે આપણા 5 સેન્સ ઓર્ગન્સ કયા છે તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું, બરાબર. ફર્સ્ટ આપણો ઓર્ગન્સ છે આઈસ. ઓકે, આઈસ શું કામ કરે છે? જોવાનું કામ કરે છે, રાઈટ. તો હવે હું તમને એમ કહું કે આ શું છે, તો તમે કહેશો કે આ ફ્લાવર પોટ છે, બરાબર. તો તમે શેના વડે જોયું કે તમને ખબર પડી કે આ ફ્લાવર પોટ છે? તો આઈસ વડે. એટલે આઈસ એ જોવાનું કામ કરે છે, રાઈટ. હવે સેકન્ડ ઓર્ગન્સ છે આપણું ઇયર્સ, જે આપણે ઘણું બધું શીખી ગયા, બરાબર. તો હવે મને કહો કે ઇયર્સ શું કામ કરે છે? લિસન, સાંભળવાનું કામ કરે છે, બરાબર ને. તો તમે અત્યારે બેઠા છો તો તમારી આજુબાજુ તમને કયા કયા સાઉન્ડ સંભળાય છે તે તમે વિચારો તો. ઓકે, તમે પણ વિચારો અને હું પણ વિચારું છું કે મને કયા સાઉન્ડ સંભળાય છે. મને તો અત્યારે પીજનનો ગુ 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 એવો સાઉન્ડ સંભળાય છે. તમને પણ કંઈક ડિફરન્ટ સાઉન્ડ સંભળાયા હશે, બરાબર ને. હવે થર્ડ ઓર્ગન છે આપણું નોઝ. નોઝ શું કામ કરે છે? સ્મેલ લેવાનું, રાઈટ. હવે મારી પાસે છે રોઝ. હવે હું આ રોઝ છે તેને આપણે સ્મેલ લઈએ. કેવી સરસ મજાની સ્મેલ આવે છે ને. તો નોઝ એ આપણે સ્મેલ લેવાનું કામ કરે છે. અને જો આ શું છે જે તમને અત્યારે બધાને બહુ જ ભાવે છે? મેંગો. મેંગોની આપણે સ્મેલ કરીએ તો આપણને કેવી સ્મેલ આવે છે? એકદમ મીઠી મીઠી સ્મેલ આવે છે ને. તો નોઝ એ આપણું સ્મેલ લેવાનું કામ કરે છે. ફોર ઇન્દ્રિય આપણી છે ટંગ. ટંગ શું કામ કરે છે? ડિફરન્ટ ટાઈપના ટેસ્ટ પારખવાનું કામ કોણ કરે છે? ટંગ. ઓકે, જો મારી પાસે અહીંયા બધી મેં વસ્તુ મૂકેલી છે, ડિફરન્ટ ટાઈપના ટેસ્ટ છે. આ છે સોલ્ટ, સુગર, મીઠી અને છે લેમન જ્યુસ. હવે આ બધા છે, બરાબર, વસ્તુઓ છે. હવે મને સોલ્ટ, આ છે મીઠું, આનો ટેસ્ટ કેવો હશે? તો હું આને ટેસ્ટ કરીશ તો મને ખબર પડશે એનો ટેસ્ટ છે ખારો, બરાબર. હવે છે આ છે સુગર. સુગર હું ચાખીશ તો મને ખબર પડશે કે એનો ટેસ્ટ છે સ્વીટ. ઓકે, આ છે મીઠી. મીઠી જો આપણે ખાઈશું તો મીઠીનો ટેસ્ટ કેવો હોય છે? કડવો હોય છે, રાઈટ. અને છે લેમન જ્યુસ. લેમન જ્યુસ આપણે લીંબુ ખાઈએ એટલે કેવું લાગે? એકદમ ખાટું, બરાબર. એ ડિફરન્ટ ટાઈપના ટેસ્ટ પારખવાનું કામ કોણ કરે છે? ટંગ. 5 ઓર્ગન્સ છે ટચ, બરાબર. આપણે કોઈ પણ વસ્તુને ટચ કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે એક લીસું છે કે એક ખરબચું. જો આ દસ્તર છે, હવે હું અહીંની આ સપાટી પર ટચ કરીશ તો મને ખબર પડશે કે આ શું છે? ખરબચડું છે. અને આ સપાટી પર હું અહીંયા ટચ કરીશ તો મને ખબર પડશે કે આ લીસું છે. એવી રીતના એક બાજુ એક ટપેલીમાં હોટ હોય, એક પાસે કોલ્ડ હોય, તો
તો એ જ્યારે હું એને ટચ કરીશ ત્યારે મને ખબર પડશે કે એ હોટ છે કે કોલ્ડ છે. તો શેનાથી ખબર પડે છે? આપણે એને ટચ કરવાથી ખબર પડે છે કે હોટ છે કે કોલ્ડ. જોયું ને, આપણી ફાઈવ સેન્સ ઓર્ગન્સ આપણા બોડીઝ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ આઈસ, ઇયર્સ, નોઝ, ટંગ અને ટચ, આ આપણા ફાઈવ સેન્સ ઓર્ગન છે.